આસારામ પર ચુકાદાને લઈ ગુજરાત સહિત 4 રાજ્યોમાં એલર્ટ. અમદાવાદ સુરતના આશ્રમો સુમસાન. હરિધામમાં જવાનો દાવો કરનારા હરિબાપાના છે ખડે ધડે. મેડિકલ રિપોર્ટ નોર્મલ. બાપાએ કહ્યું હવે સારું છે. ઝી 24 કલાકના આરોગ્ય કેન્દ્રોના ઓપરેશનની અસર. શિકા પીએચસી સેન્ટરના ડોક્ટર મોકલાયા ડેપ્યુટેશન પર. આરોગ્ય મંત્રી નીતિન પટેલે કર્યા ઝી 24 કલાકના વખાણ. બિટકોઇન કેસમાં અમરેલી એસપી જગદીશ પટેલ 1 મે સુધી રિમાન્ડ પર. 176 બિટકોઇન પોલીસ કર્મીના વોલેટમાં જમા થયાનું તપાસમાં ખુલ્યું. કૌભાંડી ભટનાગર બંધુઓ પર ઈડીની તવાઈ કરી. 1122 કરોડની સંપત્તિ જપ્ત. કંપનીઓ પવનચક્કી, બંગલો અને દસ્તાવેજો જપ્ત. જળસંચય અભિયાનને આખરી ઓપ આપવા મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠકોનો પ્રારંભ. ઘડાશે રૂપરેખા. સંગઠનની રચનામાં સિનિયર્સ નથી નારાજ. અમદાવાદ આવેલા કોંગ્રેસ પ્રભારીનો દાવો. કહ્યું લોકસભા ચૂંટણીમાં પ્રજા આપશે ભાજપને જાકારો. નમસ્કાર, ઝી 24 કલાક સાથે હું આપણી સાથે જુહી. સૌથી પહેલા વાત જામનગરના હરિભક્ત બાપાએ દેહ ત્યાગનો દાવો કર્યો, જેને લઈ લોકોમાં કુતૂહલ સર્જાયું અને મોટી સંખ્યામાં લોકો પરધામ ફૂલવાડી મંદિરમાં પહોંચ્યા અને બાપાના ભક્તો મંદિર પરિસરમાં રાસ ગરબા રમ્યા. એક તરફ હરિની ઈચ્છા પ્રમાણે તેમણે દાવો કર્યો કે 4.5 મહિના પહેલા મને ભગવાન ખુદ મળવા આવ્યા અને 24/4/2018 સાંજે 5 વાગે ખુદ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ રથમાં સવાર થઈ મને લેવા માટે આવશે. આ પ્રકારનું નિવેદન હરિબાપાએ હરિભક્તોને આપ્યું, મીડિયાને આપ્યું. લોકોની એટલી ભીડ ઉમટી તેમના દર્શન કરવા માટે, અંતિમ દર્શન માટે આવ્યા. 5 વાગવા આવવાથી ધીમે ધીમે હરિબાપાની આંખો બંધ થઈ ગઈ. લોકોને લાગ્યું કે તેમણે દેહ ત્યાગ કરી દીધો છે, પરંતુ તેવું નહોતું. તેમનો જે દાવો હતો તેનો જ દમ નીકળી ગયો. બીજી તરફ લોકોએ તેમના માનમાં રાસ ગરબાની પણ શરૂઆત કરી દીધી. તો દિવસભરના ઘટનાક્રમ બાદ ઝી 24 કલાકના અહેવાલના પગલે તંત્ર સફાળું જાગ્યું. જામ વણથલી ખાતેના મંદિરમાં પોલીસ અને ડોક્ટર્સની ટીમ મોકલવામાં આવી. પોલીસે આ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો, તેમજ ડોક્ટર્સની ટીમે હરિબાપાની પ્રાથમિક તપાસ કરી, જેમાં એવું માલુમ પડ્યું કે બાપા હજી જીવે છે. પોલીસના દબાણને પગલે બાપાને ઉઠવું પડ્યું. 5 વાગ્યાથી બંધ કરેલી આંખો બાપાએ ખોલી. પોલીસે બાપાને વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની દ્રોલ સિવિલ હોસ્પિટલમાં રવાના કર્યા, જ્યાં તેમને દાખલ કરી સારવાર અપાઈ. જે હરિબાપા હરિધામમાં જવાનો દાવો કરતા હતા તેમને જ્યારે દ્રોલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે શું કહ્યું આવો સાંભળીએ. મને અટક આવી ગયો, ભગવાન તેડો નથી આવ્યા. 5 વાગે જે અટક આવી ગયો તમને? એટલે જ્યારે હું આ બધી બધું ચાલતું હતું ને ત્યારે હવે તો હવે દર્શન દે તો ખબર પડે. હવે આપડે ખોટા પડી ગયા, બીજું શું કે? બીજું ખોટા થઈ ગયા, આપણે મંદિર મૂકવું પડે. તો હરિબાપાનું મેડિકલ ચેકઅપ કરાયા બાદ ડોક્ટર્સે કહ્યું કે તેમની સ્થિતિ સ્થિર છે. 108 માં અહીંયા લઈ આવેલા હમણાં અને બધે જાતના તપાસ કરેલા, બીપી, શુગર,
ધબકારા ઓક્સિજન બધી જાતના તપાસ કરેલા. અત્યારના એ બધી વસ્તુ નોર્મલ, શું તકલીફ હતી પહેલાં, એને બીપીની દવા ચાલતી હતી, કઈ જાતની દવા ચાલતી હતી, કેટલા સમયથી ચાલતી હતી, એ બધી આગળની હિસ્ટ્રી પૂછેલી છે. પણ એ દવા અત્યારે ચાલતી નથી અને અત્યારે એ હાલની તકે જે બીપી અને ડાયાબિટીસના રિપોર્ટ, ધબકારા, ઓક્સિજન એ બધા અત્યારે નોર્મલ આવેલા છે. આ પહેલા જામવણથલીમાં મંદિર પટાંગણમાં ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જા હતા. વાત વણસતા હરિબાપાના અનુયાયીઓ અને પરિવારજનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી પણ થઈ. ઉલ્લેખનીય છે કે મંદિરમાં સ્થિતિ એટલા માટે વણસી કેમ કે બાબાની આગાહીના પગલે અનુયાયીઓ અને સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ને લોકોને કાબૂમાં લેવા માટે મંદિરમાં માત્ર એક જ પોલીસ કોન્સ્ટેબલ તૈનાત હતો. અનુયાયીઓ હરિબાપાના દર્શન માટેની માંગ કરી રહ્યા હતા, જ્યારે પરિવારજનો તેના માટે તૈયાર નહોતા, જેને પગલે બંને વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બંને વચ્ચે એક પાતળી ભેદરેખા છે. જામનગરના જામવણથલી ગામમાં દિવસભર હરિબાપાનો જે નાટ્યક્રમ ચાલ્યો તેને આ કહેવત સાચી સિદ્ધ કરે છે. જામવણથલીમાં હરિબાપાએ કરેલા મોક્ષધામના દાવા આખરે ખોટા જ પડ્યા. આંખો મીચી આડા પડેલા બાપા એકદમ સ્વસ્થ હોવાનું સામે આવ્યું, ત્યારે શું થયું દિવસભર જોઈએ આ ખાસ રિપોર્ટમાં. ભગવાન મને લેવા આવશે. મને મારા જે સાડા ચાર મહિના પહેલા દર્શન આપ્યા અને મને કે મારે તને લઈ જવો છે. 5 વાગે હું મોક્ષધામ જઈશ. 24 તારીખ અને બહુ પછી 5 વાગ્યા. બાપાએ દાવા કર્યા મોટા, પરંતુ સાબિત થયા ખોટા. નામ છે હરિબાપા, ગામ છે જામવણથલી અને કામ છે પ્રસિદ્ધિ મેળવવી. આંખો બંધ કરીને આડા પડેલા હરિબાપાનો દાવો હતો કે ભગવાન સાક્ષાત ધરતી પર ઉતરશે અને તેમને લેવા આવશે. ભગવાન સાથે તેઓ જામવણથલીથી સ્વર્ગ સુધીની સફર કરશે. પરંતુ આ તમામ દાવાઓ જાણે હવામાં ઉડી ગયા અને બાપા ધરતી પર જ રહી ગયા, કારણ કે ભગવાન તેમને લેવા જ ન આવ્યા. અનેક લોકો સાથે બાપાએ એક મજાક કરી હોય તેવા દ્રશ્યો જામવણથલીમાં સર્જાયા હતા. હરિબાપાએ 5 વાગ્યે ભગવાન સાથે મોક્ષધામ જવાની આગાહી કરી હતી, જે વાત વાયુ વેગે ફેલાઈ જતા લોકો જામવણથલી ગામમાં ઉમટી પડ્યા. સામાન્ય લોકો કહો કે પછી ભક્તો, સૌ કોઈ બાપાના અંતિમ દર્શન કરવા માટે જામવણથલી આવી પહોંચ્યા હતા અને જેવા 5 વાગ્યા કે લોકોમાં ઉત્સાહ છવાઈ ગયો. કેટલાક લોકોના આંખમાં પાણી આવી ગયા તો કેટલાક ભક્તોએ તો ગરબા પણ શરૂ કરી દીધા. અમારા ભગવાનનો આજે ડંકો વાગવાનો છે. આજે અમારા અનાદી શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન પોતે પૃથ્વી પર આવ્યા છે ને, આજે બહાર પાડવાનું છે ને, જાહેર કરવાનું છે જનતાને કે એ પૃથ્વી પર એવા ભગવાન થઈ ગયા કે જે ભક્તોને આજે પોતે આવીને પોતે લઈ જશે. એલે મારા તેડી ગયા ધામમાં, એ તો કેદુ ના કેતા હતા, સમજાય ગયો એમ કેતા હતા. હવે બંદા 2 દિન કામે માને, બંદા 1 દિન કામે માને અને આજ મહારાજ એને તેડી ગયા. આમ કોઈને નથી, આ તો ભગવાનના ધામમાં ગયા, મરી નથી ગયા. બાપાના દાવા પ્રમાણે ભગવાન તેમને પોતાની સાથે લઈ ન ગયા, જેથી હરિબાપા 2 કલાક સુધી આંખો મીચીને આડા પડી રહ્યા અને સ્થળ પર ભગવાનના સ્થાને તબીબો આવી ગયા, જે પોતાની સાથે બાપાને હોસ્પિટલ લઈ ગયા. આ બાબત ભક્તો માટે શ્રદ્ધાનો વિષય છે, પરંતુ સત્ય જાણવું પણ એટલું જ જરૂરી છે. આ ઘટનાક્રમના સવાલ લોકોએ જાતે જ શોધવાના છે.
મુસ્તાક દલ સાથે રક્ષિત પંડ્યા, ઝી મીડિયા, જામનગર. જેમ આજનો સમગ્ર દિવસ હરિબાપાના નામે રહ્યો તેમ આજનો સમગ્ર દિવસ આસારામ બાપુના નામે પણ રહ્યો, કારણ કે આવતીકાલે દુષ્કર્મ કેસને લઈને આખરે આસારામનું શું થશે તે પ્રશ્નાર્થનો જવાબ આવતીકાલે મળી જશે. છેલ્લા કેટલાય સમયથી હેડલાઇન્સમાં રહેલા આસારામ બાપુ, જેમનો આવતીકાલે ચુકાદો આવશે. જોધપુરમાં 2013માં થયેલી સગીરા પર દુષ્કર્મ કેસમાં 25 એપ્રિલ એટલે કે આવતીકાલે જોધપુર કોર્ટ મહત્વનો ચુકાદો આપશે. આસારામના વિવિધ આશ્રમો પર પણ સુરક્ષા ગોઠવી દેવાઈ છે. જોધપુરમાં આવેલા આસારામના આશ્રમ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. અમદાવાદ અને સુરતના આશ્રમમાં સન્નાટો છવાઈ ગયો છે. જોધપુરમાં કોર્ટ ચુકાદો આપવાની હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા ગોઠવી દેવાઈ છે. જોધપુરમાં પ્રવેશતા હાઈવે પર પોલીસ તપાસ કરી રહી છે અને આસારામના ભક્તો જોધપુરમાં ન પ્રવેશે તે માટે પણ સાવચેતી રખાઈ છે. જોધપુરમાં 15 ઓગસ્ટ 2013ના રોજ સગીરા પર થયેલા દુષ્કર્મ મામલે જોધપુર કોર્ટ આવતીકાલે ઐતિહાસિક ચુકાદો સંભળાવશે. આ કેસના આસારામ સહિતના આરોપીઓ પર જોધપુર કોર્ટ ચુકાદો સંભળાવશે. ચુકાદાને પગલે જોધપુર શહેરમાં ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જોધપુરમાં કલમ 144 પણ લાગુ કરી દેવાઈ છે. જોધપુર જેલમાં જ આ કેસનો ચુકાદો સંભળાવાશે, ત્યારે પોલીસ પણ હાલ તો સતર્ક થઈ ગઈ છે અને જોધપુરમાં પ્રવેશતા રસ્તાઓ પર પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. અમદાવાદના સાબરમતી ખાતે આવેલા આસારામના આશ્રમમાં આવતીકાલે સવારથી હવન અને પૂજાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો. આસારામ જેલમાંથી છૂટી જાય તે માટે ભક્તો હવન અને પૂજા કરશે. આસારામ દ્વારા ભક્તોને ચિઠ્ઠી લખવામાં આવી છે અને ચુકાદા સમયે શાંતિ જાળવવા માટે પણ અપીલ કરાઈ. તો આશ્રમ દ્વારા એક પત્ર બહાર પાડી ભક્તોને શાંતિ જાળવવા માટે અપીલ કરાઈ છે. આસારામના સુરત સ્થિત આશ્રમમાં પણ ચુકાદાના આગળના દિવસે સન્નાટો જોવા મળ્યો. એક સમય હતો જ્યારે આસારામ આશ્રમો ભક્તોથી ઉભરાઈ જતા, હાલ આશ્રમમાં ગણ્યા ગાંઠિયા જ ભક્તો દેખાય છે. જોકે ચુકાદાના દિવસે સુરતના આશ્રમમાં સવારથી ભક્તો ઉમટવાના હોવાનું માનવામાં આવી રહ્યું છે. યૌન શોષણ કેસમાં આવતીકાલે આસારામના ભાવિનો નિર્ણય થવા જઈ રહ્યો છે, ત્યારે સુરતમાં આવેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે આસારામ નિર્દોષ છૂટશે તેવું નિવેદન આપ્યું છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું છે કે આસારામ નિર્દોષ છે અને તેમનો જરૂર વિજય છે. સુરતમાં સમર્થકો દ્વારા યોજાયેલી બાઇક રેલીમાં ભાગ લેવા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર આવ્યા ત્યારે તેમણે આ નિવેદન આપ્યું. क्या आपको लग रहा है आसाराम जी दोषी थे? निर्दोष है वो, वो निर्दोष है. क्या आपको लग रहा है आसाराम जी दोषी थे? निर्दोष है वो, वो निर्दोष है. क्या आपको लग रहा है आसाराम जी दोषी थे? निर्दोष है वो निर्दोष है. તો ફરી એકવાર Z24 કલાક બન્યું છે. જનતાનો અવાજ આખરે કેવી રીતે પડઘા પડ્યા તેને લઈને કરીશું વાત એક બ્રેક બાદ.
हिंदी दर्शकों की मांग पर अब अंतर्राष्ट्रीय न्यूज मिलेगी हिंदी भाषा में। वियॉन, भारत का पहला अंतर्राष्ट्रीय न्यूज चैनल, अब हिंदी में भी। अपनी पसंदीदा भाषा को चुनो और वियॉन देखें हिंदी या इंग्लिश में। डिश टीवी, टाटा स्काई, D2H, सिटी केबल, एयरटेल, हैथवे, फास्टवे और GTPL पर। वियॉन, हिंदुस्तान की अंतर्राष्ट्रीय आवाज। अंग्रेजी से हिंदी बदलने में हो रही कठिनाई, तो इस नंबर पर संपर्क करें 0120-715-3304 या लॉग ऑन करें www.vonews.com/hindi पर। વેલકમ બેક। વાત કરીએ આગળ તો ફરી એકવાર G24 કલાક બન્યું જનતાનો અવાજ। ગામ ભોઈ આરોગ્ય કેન્દ્રમાં ચાલતી બેદરકારીના અહેવાલનો પડઘો પડ્યો છે। નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આ અંગે તપાસના આદેશ આપ્યા। આ મામલે તપાસ કરી જવાબદારો સામે આકરા પગલાં લેવા માટે પણ નીતિન પટેલે આદેશ આપ્યો છે। મહત્વનું છે કે G24 કલાક દ્વારા સમગ્ર રાજ્યમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્થિતિ અંગે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠાના ગાંભોઈના આરોગ્ય કેન્દ્રમાં બેદરકારી સામે આવી હતી। ઉપરથી ગાંભોઈ આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ અપેક્ષા શાહે અમારા સંવાદદાતા સાથે ગેરવર્તણૂક પણ કરી હતી અને રિપોર્ટિંગ કરતા પણ અટકાવ્યા। રિપોર્ટરને ધમકી આપી હતી કે જ્યારે અમારા રિપોર્ટર આરોગ્ય કેન્દ્રમાં પહોંચ્યા ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ અને ડોક્ટર હાજર પણ ન હતા અને જાણ થતાં જ તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા। જે ગેરહાજરી અંગે પૂછાતા સુપ્રિન્ટેન્ડન્ટે રિપોર્ટર સાથે ગેરવર્તણૂક કરી હતી। આ સમગ્ર ઘટના અમારા કેમેરામાં કેદ થઈ ગઈ, જે અંગે સમગ્ર અહેવાલ પ્રસારિત કરાયો હતો અને આખરે G24 કલાકના અહેવાલ બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગાંભોઈ આરોગ્ય કેન્દ્ર અંગે તપાસના આદેશ આપ્યા છે। આ સાથે G24 કલાકના રિયાલિટી ચેકને પણ હકારાત્મક અને સમાજ ઉપયોગી ગણાવ્યું હતું। આજે G24 કલાકના રિપોર્ટમાં ગાંભોઈ CHC સેન્ટર જે છે એમાં ડૉક્ટરોની અને અન્ય સ્ટાફની હાજરી અંગે ત્યાંના સ્થાનિક રિપોર્ટર દ્વારા નિરીક્ષણ કરવામાં આવેલું અને એમાં એ હોસ્પિટલમાં ડૉક્ટરો એમની ફરજ દરમિયાન ઉપસ્થિત નહોતા એ પ્રકારનો રિપોર્ટ મારા ધ્યાન ઉપર આવ્યો છે। રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ડૉક્ટરો હતા નહીં અને પાછળથી રજા મૂકી વગેરે કરી અને એમની ગેરહાજરીને ઢાંકવાનો પ્રયત્ન કર્યો છે। આ સમગ્ર બાબતે અમારા અધિકારીઓ દ્વારા તાત્કાલિક ખરેખર શું હકીકત છે અને ડૉક્ટરો ફરજ ઉપર કેમ હાજર નહોતા એની ચકાસણી કરાવીશ અને જો ફરજ દરમિયાન ડૉક્ટરો ગેરહાજર માલુમ પડશે તો એમની ઉપર કાર્યવાહી કરવાનો પણ કમિશનરને મેં સૂચના આપી છે। ગાંભોઈ આરોગ્ય કેન્દ્રની બેદરકારી મામલે આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ કડક પગલાં લેવાના આદેશ આપ્યા છે। કુમાર કાનાણીએ કહ્યું કે સમગ્ર મામલાની તપાસ થશે અને આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓને કડક શબ્દોમાં કહ્યું છે કે હવે કોઈ લાલ્યાવાડી ચલાવી નહીં લેવાય। તમામ ડોક્ટર્સને સ્ટાફને સાનમાં સમજી જવા માટે આરોગ્ય મંત્રીએ કહ્યું છે। સાથે એમ પણ કહ્યું છે કે એક ટોલ ફ્રી નંબર શરૂ કરાશે જેમાં લોકો આરોગ્ય કેન્દ્ર અંગે ફરિયાદ કરી શકે। G24 કલાકના અહેવાલ બાદ આરોગ્ય પ્રધાને આ કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા છે। આવા કિસ્સાઓ વારંવાર ધ્યાન પર આવતા જાય છે તો મને એવું લાગે છે કે જે કોઈ પોતાની જવાબદારીમાંથી છટકી જઈને બેદરકારીપૂર્વક જે લોકો કામ કરી રહ્યા છે એની સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ અને હવે આરોગ્ય વિભાગ આ કામગીરી શરૂ કરી રહી છે। હેલ્થ સેન્ટર હોય કે હોસ્પિટલ હોય તમામ ડૉક્ટર્સથી માંડી તમામ સ્ટાફના લોકોને હું એક મેસેજ આપવા માગું છું કે હવે સૌ કોઈ લોકોએ પોતાની જવાબદારી ઈમાનદારીપૂર્વક નિભાવવી પડશે।
આ તરફ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. હાલ સુરત માલથાણ કેનાલ પાસે ગેસ ગળતાની ઘટના સામે આવી. ગેસ ગળતાની ઘટના બનતા લોકોમાં નાસભાગ મચી ગઈ છે. લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટર્સ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા છે. અચાનક ગેસ ગળતાની ઘટનાથી આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે હાલ પરિસ્થિતિને થાળે પાડવા માટે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે. કોરસ્પોન્ડન્ટ તેજસ મોદી અમારી સાથે ફોન લાઇન પર. તેજસ, ગેસ ગળતાની જે ઘટના સામે આવી છે, હાલ શું પરિસ્થિતિ? જે અલથાણ વિસ્તાર છે ત્યાં આગળ ગેસની ખૂબ જ વાત, તીવ્ર વાત આવતી હતી અને તેના કારણે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. અને જે અલથાણ કેનાલ રોડ છે ત્યાં આગળ અચાનક ગેસની એકદમ તીવ્ર વાત આવતા અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. ફાયરની ટીમ પહોંચી હતી અને ત્યાંથી આ ગેસ ગળતર થઈ રહ્યું છે તેની તપાસ અત્યારે કરવામાં આવી રહી છે. ખૂબ જ તીવ્ર વાત આવતા લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. સામાન્ય રીતે શિયાળાના સીઝનની અંદર આ પ્રકારની ગેસ ગળતર અથવા તો ગેસની તીવ્ર વાત આવવાની ઘટના બનતી હોય છે, પરંતુ ઉનાળાની અંદર આવી ઘટના બનતા લોકોમાં અફરાતફરીનો માહોલ વધ્યો છે. અત્યારે ફાયરની ટીમ જે વિસ્તાર છે ત્યાં આગળ તપાસ કરી રહી છે અને ક્યાંથી ગેસ ગળતર થયું છે તે બાબતમાં જે જગ્યા છે તેની શોધખોળ કરી રહી છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર તેજસ. આ તરફ રાજકોટમાં જ્યુબેલી પમ્પિંગ સ્ટેશન ખાતે ક્લોરીન ગેસ લીકેજ થતા અફરાતફરી મચી ગઈ. જોકે બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને લીકેજ બંધ કર્યો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે થોડી વાર માટે સમગ્ર વિસ્તાર ખાલી કરી દેવાયો હતો. જળસંચય અભિયાન માટે રાત્રે 9 કલાકે સીએમ રૂપાણીના નિવાસસ્થાને મંત્રીઓની બેઠક યોજાશે. 1 મેથી સરકારનું સુજલામ સુફલામ જળસંચય અભિયાન શરૂ થઈ રહ્યું છે. આ અભિયાનને આખરી ઓપ આપવા માટે રૂપરેખા તૈયાર કરવામાં આવશે અને આ મીટિંગની શરૂઆત થઈ ચૂકી છે. દરેક ગામોને શહેરોની નદીઓને ઊંડી કરવી તેમજ સાફ સફાઈ કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાનને પાર પાડવા માટે એનજીઓની મદદ લેવાશે તેમજ એનજીઓની આગામી 2 દિવસમાં સીએમ સાથે બેઠક પણ યોજાશે. આ અભિયાન માટે સરકાર મશીનરી અને નાણાકીય સહાય આપશે. સમગ્ર રાજ્યમાં જૂન મહિનામાં ચોમાસું બેસે એ પહેલાં આખો મે મહિનો અત્યારે જે જળ સંગ્રહની જે કેપેસિટી છે એને વધારી તળાવ ઊંડા કરવા, નદી પુનઃજીવિત કરવી, પાણી પુરવઠાની લાઇનોના લીકેજ બંધ કરવા, નર્મદાની કેનાલો સાફ કરવી, જંગલમાં પણ ફોરેસ્ટમાં એ ડાળી ઝાકરા નદીઓમાંથી ચેકડેમાંથી દૂર કરવા, પોલ્યુશન નદીમાંથી દૂર કરવું, બારમાસી નદી ઉપરના વૃક્ષારોપણ કરીને કાંઠાઓની જાળવણી કરવી, આ પ્રકારનો સમગ્ર કાર્યક્રમ રાજ્ય સરકારે ઉઠાવ્યો છે. આખી સરકાર 1 મહિનો આ અભિયાન કરશે, સાથે જનતાને જોડાવા આહવાન કરું છું. સામાજિક તત્વોનો આતંક વધી ગયો હોય તેવી ઘટના સામે આવી છે, જેમાં બાળકોના ડોક્ટર નિલેશ બારૈયા પર અસામાજિક તત્વોએ હોસ્પિટલમાં ઘૂસીને હુમલો કર્યો છે. ધોળા દિવસે ઘાતક હથિયારો સાથે ડોક્ટરના મિત્ર રાહુલ મારુ પર છરી વડે હુમલો કરી દીધો હતો. મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ પહેલા સામાન્ય અકસ્માતને ધ્યાનમાં રાખીને ગુંડાઓ સમાધાનના બહાને હોસ્પિટલ ઘૂસ્યા હતા અને હુમલો કરી દીધો હતો. આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં 5 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરવામાં આવી છે. વડોદરામાં કરોડોના કૌભાંડે ભટનાગર બંધુઓની સંપત્તિ પર ઈડીએ તવાઈ બોલાવી. ઈડી, સીબીઆઈ અને એસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી ભટનાગર બંધુઓની 1122 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ભટનાગરની ભુજ ખાતેની 3 પવનચક્કીઓ, 1 બંગલો અને 1 ફ્લેટ સીઝ કર્યો છે. ઈડીએ ભટનાગરની અનેક કંપનીઓ પણ સીઝ કરી, જેમાં ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ, ડાયમંડ પ્રોજેક્ટ, મેરફેર લિમિટેડ અને નોર્થ વે સ્પેસ નામની કંપનીઓ સીઝ કરી છે. ઉપરાંત કાર્યવાહીમાં ઈડીની ટીમે દસ્તાવેજ, હાર્ડ ડિસ્ક, કમ્પ્યુટર અને પેનડ્રાઈવ પણ જપ્ત કરી.
બીટકોઇન કેસમાં ધરપકડ કરાયેલા અમરેલીના એસપી જગદીશ પટેલને સીઆઈડી ક્રાઇમ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. સીઆઈડી ક્રાઇમે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, ત્યારે કોર્ટ 1 મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. 176 બીટકોઇન પોલીસ કર્મચારીના વોલેટમાં ટ્રાન્ઝેક્શન થયું હોવાનું તપાસમાં ખુલ્યું. ડીએસપી જગદીશ પટેલ સિંધુ ભવન રોડ પર અનંત પટેલને 40 લાખ રૂપિયા કોર્ટ કેસમાં ખર્ચપેટે આપ્યા હોવાની રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જગદીશ પટેલની ધરપકડ કરવામાં આવી, જે બાદ ગઈકાલે તેમનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તપાસ માટે તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પણ લઈ જવાયા હતા. આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.